Education everywhere. नमस्कार। आज आपणे एक विशिष्ट प्रकारना कार्यक्रम ना साक्षी बनवा जई रह्या छीए। वात एवी छे कि राजकोट खाते उजास नामनो कार्यक्रम शुरू थई चूक्यो छे, जेनु वर्च्युअल उद्घाटन राज्यना शिक्षण मंत्रीश्रीए कर्युं छे अने खूब ज प्रेरक अने मार्गदर्शक बाबतो नी चर्चा करी छे जे आजे आपणे सांभळवाना छीए। तेमणे घरेलू अने आपणी आजूबाजूना उदाहरणोने वणी लईने काउंसेलिंगनी जरूरियात विद्यार्थीओमां केम छे अने केवी रीते विद्यार्थीओना प्रश्नोने आपणे वाली तरीके शिक्षक तरीके उकेली शकीए અને એમના જીવનના અંધકારમાં ઉજાસ કેવી રીતે લાવી શકાય એ માટેનો પ્રયાસ સ્વનિર્ભર શાળા મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુક્ત ઉપક્રમે શરૂ થયો છે, જેમાં શિક્ષકો અને લેક્ચરરો તાલીમબદ્ધ છે। એક મહિનાથી એમણે તાલીમ લીધેલી છે, જેઓ સાંજે 4:30 થી 6:30 દરમિયાન દરેક સ્કૂલોમાં જે 13 જેટલા સેન્ટરો છે એમાં સેવા આપશે। તો ચાલો મિત્રો આ પ્રસંગે માન્ય ચુડાસમા સાહેબને સાંભળીએ। ઉજાસ કાર્યક્રમમાં માર્ગદર્શન લેવા માટે પણ કોઈ સંકોચનો અનુભવ ન કરે, હું પોતે અત્યારે કાઉન્સેલિંગનો અનુભવ કરી રહ્યો છું અને ઓન ધ કોન્ટ્રરી તમે મને આ તક આપી છે। કાઉન્સેલિંગનો મતલબ છે વાતચીત, કાઉન્સેલિંગનો મતલબ છે વિચારની આપ લે। હું આ કાર્યક્રમને કુકરની સાથે સરખાવું છું। માની લો કે રસોડામાં કુકરમાં પેલી વિસલ અને વરાળ નીકળવા માટેની વ્યવસ્થા ન હોય તો શું થાય? એવું જો કાઉન્સેલિંગ ન થાય તો કુકર ફાટી જાય એમ મને કોઈ મારા વિચારની, મારી મુશ્કેલીની, મારા આનંદની કોઈ પણ અભિવ્યક્તિ માટે જો તક ના મળે, વ્યવસ્થા ના હોય, આ વિષયમાં હું 14-15 મિત્રો શિક્ષણ મંત્રી બન્યા પછી છાપામાં વાંચું કે બોર્ડની પરીક્ષા પહેલાં ગભરાટમાં, પછી પરિણામ મેળવ્યા બાદ જે રીતે મારા દીકરા દીકરીઓ કોઈ પંખે લટકી જાય ને કોઈ નહેરમાં કૂદી પડે કે કોઈ બે પાટાની વચ્ચે, સમાજ માટે આ ખૂબ ચિંતાનો વિષય છે અને મારું સ્પષ્ટપણે માનવું છે કે સમાજમાં મા બાપ સાથે, શિક્ષક સાથે, ભાઈબંધ કે બહેનપણી સાથે કાઉન્સિલના અભાવનું જ આ પરિણામ છે। કોઈ સાંભળનાર અને એ પણ વિશ્વસનીય સાંભળનાર કે મારી નબળી છે એ પ્રમાણે નહીં પણ મારી મુશ્કેલી છે એનો રસ્તો કાઢવામાં એ મા બાપ પણ હોઈ શકે, મિત્ર પણ હોઈ શકે, શિક્ષક સૌથી વધારે ઉપયોગમાં આવી શકે। તમને બધાને ખબર છે કે જે તે વખતે સુરતના ડીઓ મિસ્ટર રાઠોડ હતા, અત્યારે વડોદરા છે, આ મારી લાગણીને વાચા આપવા માટે એમણે સુરતના તમામ સાયકોલોજીસ્ટ,
રાજકીય સામાજિક આગેવાનો એ બધાને ભેગા કરીને અનેક મિટિંગો કરીને પછી એક પુસ્તક લખ્યું. ત્યાંના શ્રેષ્ઠી ગોવિંદભાઈ ધોળકિયાએ રાજ્યની 10,000 સ્કૂલોમાં એ પુસ્તક, પછી તો આપણા અધિકારીઓએ કચ્છમાં પણ કર્યું. કોહલી સાહેબ અહીં હતા તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક સમાચાર વાંચીને મને ફોન કર્યો, મંત્રીજી હમ સબકો મિલકર કુછ સોચના ચાહીએ, તમે આમાંથી કોઈ સાક્ષી હશે અથવા વાંચ્યું સાંભળ્યું હશે કે મેં ગવર્નર હાઉસમાં જેની કલમમાં તાકાત છે, જેની અભિવ્યક્તિમાં તાકાત છે, એ સાંભળીને વાંચીને માણસનું મન ફરી જાય એવા લોક સાહિત્યકારો, લેખકો એ બધાને આખા દિવસનું એક સેશન રાખ્યું. તમે નહીં માનો કે એ વખતે પણ આ બધા લોકોને અભિવ્યક્તિ માટેની તક મળી. પછીથી તો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. જે તે વખતે આ મુદ્દો આટલો સીમિત હતો, પણ હવે છેલ્લા કોરોના દરમિયાન તો આની જરૂરિયાત માત્ર સ્કૂલ કોલેજમાં નહીં, દરેક ઘરમાં, દરેક કુટુંબમાં બાળકોને, મા બાપ, પતિ પત્ની બધા વચ્ચે કોરોનાના કાળ દરમિયાનના અનુભવોથી આપણે બધા વાકેફ છીએ. અને આ અણધારી મુસીબત એમાં કેવી રીતે આપણે એડજસ્ટ થવું, મને મૂંઝવણ, તમને મૂંઝવણ, પણ મારી મૂંઝવણ તમને કહું, તમારી મૂંઝવણ હું સાંભળું, એમાંથી કંઈક રસ્તો નીકળે, આપણા બંનેની મૂંઝવણ કોઈ શ્રેષ્ઠી સાંભળે તો આપણને કેટલો હાશકારો થાય છે. આ ઉજાસ એ હાશકારો લાવવાનું કામ કરશે એવું માનું છું. તમે બધા જ સાક્ષી છો, વાલી અને તમે બધા મીડિયામાં, નાનું મોટું ફી અંગેના વિવાદો અહીં આગળ બેઠેલા બધા સાક્ષી છે, રૂબરૂમાં પરોક્ષ રીતે. અને આપણે સફળ પ્રયોગ કર્યો. મેં તમને બધાને કહ્યું કે જે વાલી ભરી શકે છે એમને કહો કે તમારી આવકમાં ઘટાડો થયો નથી, તમે બેંક કર્મચારી છો, તમે LIC ના છો, તમે કેન્દ્ર રાજ્ય સરકારના કર્મચારી છો, એને પણ કાઉન્સિલિંગ કરીને સમજાવો કે તમારી આવકમાં ઘટાડો થયો નથી, તમે ભરો. પણ કોઈ કારખાનું બંધ થઈ ગયું, કોઈની આવક બંધ થઈ ગઈ, તો એને રૂબરૂ બોલાવીને ચા પીવડાવીને કે બોલો શું તકલીફ છે. અને તમે બધા એ કર્યું, આખા રાજ્યમાં મને અનુભવ છે, આખા રાજ્યમાં સંચાલકોએ આ પ્રયોગ નહીં, સફળ પ્રયોગ કર્યો. અને તમે બધાએ બધાને બોલાવ્યા કે ભાઈ ચાલો શું તકલીફ છે, ઓકે તમે ઓક્ટોબરમાં ભરવાનું હતું, આપણે ચાલો ડિસેમ્બરમાં ભરજો, ડિસેમ્બર પછી પણ હપ્તાથી ભરજો. તમે નહીં માનો કે આ વિષય મારા માટે ખૂબ ટેન્શનનો વિષય, ખૂબ ટેન્શનનો. સવાર સાંજ મીડિયા એક નાની ફરિયાદ આખા ગુજરાતમાં બધાને, સૌથી વધારે મને અસર કરે. પણ હું મારા જાહેર જીવનમાં, મારા સામાજિક જીવનમાં, કૌટુંબિક જીવનમાં અનુભવથી કહું છું કે આ કાઉન્સેલિંગનો પ્રયોગ બહુ સફળ પ્રયોગ છે. હું ઘણીવાર દાખલો આપું કે આ વિભક્ત કુટુંબના કારણે આત્મહત્યાના કેસો વધી ગયા છે. કોઈ બાળક સંયુક્ત કુટુંબ હતું ત્યારે ઘરે આવે
એક દિવસ મોડા આવે, બે દિવસ મોડા આવે, અઠવાડિયું મોડા આવે, એના નાની કે એના દાદી દરરોજ જુએ કે એકદમ ડિસ્ટર્બ આ મારો પૌત્ર દરરોજ મોડો આવે છે. એક દિવસ બોલાવીને પછી, કેમ દીકરા તું દરરોજ મોડો આવે છે? મિત્રો, મને અનુભવ છે, તમને અનુભવ છે, દાદીમાં આટલું કહે કે દીકરા તું કેમ રોજ મોડો આવે છે. એ દીકરો દાદીમાના ખોળામાં માથું મૂકીને ભાંગી પડે, રડી લે, ધ્રુસકે ધ્રુસકે રડી લે, અને પછી કહે કે મારા વ્યસનને કારણે મને ખૂબ દેવું થઈ ગયું છે, પૈસા છે નહીં, પપ્પા લડશે, ઝઘડશે, મારશે, એટલા માટે હું ખૂબ દુઃખી છું, વ્યથિત છું, અને દરરોજ વિચારું છું કે મારે હવે મારી જિંદગી ટૂંકાવી દેવી છે. અરે બેટા, માથે હાથ ફેરવીને આ કાઉન્સેલિંગ, તું શેનો ગભરાય છે? હું તારી દાદી આટલી બેઠી છું ને, ઉંમર 80 વર્ષની હોય પણ દાદી કહે કે હું 16 વર્ષની બેઠી છું, કે છે ને અનુભવ જાણે, તારા પપ્પાને હું બોલાવીશ. જો ભાઈ, આપણે ત્રણે બેસીએ છીએ, તારે આવતીકાલથી વ્યસન છોડી દેવાનું, અને એનું જેટલું દેવું હોય એટલું તારે ભરી દેવાનું. કાઉન્સેલિંગ પૂરું. આજે કોઈ દીકરો મોડો આવે છે પણ કોઈ દાદીમાં નથી. નપાસ થયા તો શું થયું? આ જિંદગીની છેલ્લી પરીક્ષા છે બેટા. આવું કહેનાર કોઈ રહ્યું નહીં. બાપ નોકરી કરવા જાય, માં નોકરી કરવા જાય, કોઈને ટાઈમ નથી. કાઉન્સેલિંગના અભાવે તો આખો સમાજ ડિસ્ટર્બ થઈ ગયો છે. એમાં બાળકના મનમાં ક્યારે પરીક્ષા, ક્યારે ખુલશે, ઓનલાઈનમાં કંટાળી ગયા, આવા અનેક પ્રશ્નો. એ પ્રશ્નોના જવાબ મા બાપ પાસે નથી, છે તો સમય નથી. આ સંજોગોની અંદર હું તમને બધાને એટલા અભિનંદન આપું એટલા ઓછા છે. પેથાણી, ડીવી, અજયભાઈ, જતીનભાઈ, અને એમાં અમારા ભાનુબેન અને પુષ્કરભાઈ પણ સાથે જોડાયા છે. અને 7 દિવસ સુધી મારો બીજો પણ એક અનુભવ કહું, જે છેલ્લા 5-6 વર્ષથી અહીંયા હું કરું છું. પરીક્ષા પછી તરત જ પરિણામની વચ્ચે સમાજના સામાજિક અને ધાર્મિક લોક સાહિત્યકારો બધાને મેં છેલ્લા 5 વર્ષની અંદર બાયસેકમાં કાં તો પ્રત્યક્ષ પરોક્ષ અથવા તો રેકોર્ડિંગ કરીને, એમાં તમારા સાંઈ પણ આવી ગયા છે, ભદ્રાવીભાઈ પણ આવી ગયા છે, કૌશિક મહેતા પણ આવી ગયા છે. તમે ગુજરાતનું કોઈ નામ બોલો ને હું ના ન પાડું, હું હા પાડું કે મેં એમને બોલાવ્યા છે. એનું પરિણામ જે આત્મહત્યા વિદ્યાર્થીઓમાં હતી ને, એનું પ્રમાણ બહુ જ ઘટ્યું છે, બહુ જ ઘટ્યું છે. ગાંધી 150ની કથા અમદાવાદમાં હતી, મોરારી બાપુનું સ્ટેજ ઉપર હું સ્વાગત કરવા ગયો. 1 તારીખે કથા હતી, 7 માર્ચ બોર્ડની પરીક્ષા હતી. મેં સ્વાગત કરીને કાનમાં કહ્યું કે બાપુ, 7મીથી બોર્ડની પરીક્ષા છે. વાત વાતમાં મારા નામ સાથે, ઉલ્લેખ સાથે, કે બોર્ડની પરીક્ષા પછી શિક્ષણ મંત્રી બહુ ચિંતામાં હોય છે. મેં બધા સાધુ સંતોને કાગળ પણ લખેલા કે તમારા વક્તવ્યમાં ક્યાંક ને ક્યાંક મારી ભાષામાં એટલી તાકાત નથી કે અસર કરતા નથી હું, પણ મને એટલો વિશ્વાસ છે કે ભીખુદાન ગઢવી, માયાભાઈ, સાંઈ એ બોલે તો સાંભળવાનો વિચાર ઘરેથી આવ્યો કે આજથી આ કથા સાંભળીને મારે પાટા હોદવાના છે, એનો વિચાર બદલાઈ જાય, એટલી તાકાત છે બધા લોકોમાં. દેવેન્દ્રભાઈ પટેલ, વચરાજાની, કૌશિકભાઈની કલમમાં તાકાત છે. એનો લેખ વાંચે ને તો માણસ વિચાર બદલાઈ જાય.
બાપુએ હસતા હસતા 25,000 લોકોની વચ્ચે કહ્યું કે શિક્ષણ મંત્રીએ મને કહ્યું છે કે 7મી તારીખથી બોર્ડની પરીક્ષા છે. પછી તો ખૂબ સરસ એમને આવડત, એમની શૈલી, એમની ભાષા, અને હળવાશથી કીધું કે મુરારી બાપુ SSC માં 3 વાર નપાસ થયા અને તોય મુરારી બાપુ બન્યા. કેટલી હળવાશ, કેટલી હળવાશ, કલ્પના કરો કેટલી હળવાશ. સામે બેઠેલા મા બાપ પણ બાળક પણ સમાજના આગેવાન પણ બધાને હળવાશ કે અરે આખી 10મું કે 12મું એ છેલ્લી પરીક્ષા થોડી છે. મુરારી બાપુ જેવા 3 વાર નપાસ થયા મને પહેલી વાર ખબર પડી. એ અબ્દુલ કલામ હોય તો એમના જીવનમાં પણ બનેલું છે. બધાના જીવનમાં જે તે વખતે કોઈએ આત્મહત્યા નથી કરી, પણ કોણ જાણે કેમ છેલ્લા 50 વર્ષમાં ધીમે ધીમે હું એક ચોક્કસ નિષ્કર્ષ પર તો આવ્યો છું. મા બાપમાં અને બાળકમાં આ સમજણ શક્તિ અને સહન શક્તિ કોના ભાગે આપી પણ બેમાં ઘટાડો થયો છે એટલી વાત પૂરતો હું કન્વિન્સ છું કે સહન શક્તિ ઘટી છે અને સમજણ શક્તિ ઘટી છે. હું 15નો એક દાખલો આપું. ઉત્તરાયણનો દિવસ હતો, દીકરી પતંગ ચઢાવતી હતી, એડવોકેટ ફેમિલી, પતંગ ચઢાવતી હતી, દીકરી એટલી ફોર્મમાં હતી, મજા કરતી હતી બધા બહેનપણીઓ અને ભાઈબંધો સાથે. અને તું એ કેમ આવીશ, બોર્ડની પરીક્ષા છે, ચાલ નીચે જા. દીકરીને લાગી આવ્યો, અપમાનિત થઈ ગઈ, નીચે જઈ અને એના રૂમમાં જઈને પંખે લટકી ગઈ. હવે એ જ વખતે મા બાપે કહ્યું હતું, અરે બેટા સાંજ સુધી મન ભરીને પતંગ ચડાય, તારી ફિરકી હું પકડીશ, તને તલ હાંકણી બપોરે ખવડાવીશ, પણ બેટા કાલથી વાંચવાનું હો. તો આને કાઉન્સેલિંગ કહેવાય, તો શું થાય. એટલે મા બાપ, ભણેલા ગણેલા વકીલ, ડૉક્ટર, હું તો વિચાર તો કરો. અને પહેલાં પણ મા બાપ ઠપકો આપતા હતા, એનું રિવર્સ ઉદાહરણ હતું. મા બાપ ઠપકો આપતા હતા પણ કોઈએ આપઘાત નથી કર્યો. એ સહનશક્તિ કે મા બાપ કે એ ડુસકા ભરતી ભરતી છોકરી પણ પોતાના રૂમમાં આવીને એ આપઘાત ના કરે, વાંચવા બેસે અને રડતી રડતી સૂઈ જાય, આપઘાત ના કરે. આવા સંજોગોમાં જ્યારે આપણે આ કામ કરી રહ્યા છીએ ત્યારે મારી તમને બધાને પણ વિનંતી છે કે હજુ 7 દિવસમાં મેં જે નામ બતાવ્યા એવા, અને રાજકોટમાં તો બધી ધાર્મિક સંસ્થાઓ પાસે ઉત્તમ વક્તાઓ છે, વિચારક છે, ઉત્તમ ઉત્તમ છે. કોકનું લઉં અને કોકનું ન લઉં તો એમ લાગે કે મારું નામ ન લીધું એટલે કોઈનું નામ લેતો નથી. હું બધી ધાર્મિક સંસ્થાઓ બધી મારી પરિચયમાં છે અને બધા એમના સાધુ સંતો લર્નેડ અને કોઈપણ વિષય ઉપર ઉત્તમ પ્રકારનું. આટલા મારા અનુભવ પછી પણ એ યુવાન સાધુને સાંભળું ત્યારે મને પણ કંઈ શીખવા મળે એવા સાધુઓ છે. એવા સંજોગોની અંદર મને લાગે છે કે આ તમારો ઉજાસ સમાજમાં આવતીકાલે નવો ઉજાસ લાવશે એવું ચોક્કસ માનું છું. આપ સૌને આની શરૂઆત કરવા બદલ, રાજ્યમાં આપણને ખબર છે પણ કદાચ અનુમાન કરું તો દેશમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ એ પહેલો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમ સફળ થશે એવું કહેતો નથી, સફળ જ છે એવું કહું છું. અને એ શરૂ કરવા બદલ હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે સાચું પૂછો તો મારું પણ આવી કાઉન્સેલિંગ થયું છે, મારા વિચારો પણ તમે ધ્યાનથી સાંભળો છો, હું તમને બધા જોઈ રહ્યો છું. હું આ વિચારું છું અને મને મારી અભિવ્યક્તિ કરવાની તમે તક આપી એટલે તમે મને આભાર ના માનતા કે બીજી શિડ્યુઅલમાંથી
સવારે 9:15 અનુકૂળ છે જો તમે બધા ભેગા થતા હોય તો. એટલે ખરેખર તો તમને બધાને અભિનંદન આપું છું કે મને અનુકૂળ તમે થયા છો અને મારી અભિવ્યક્તિ તમે શાંતિથી સાંભળી છે. સૌનો આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત. જય